ઓકે, તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ કેમ છો બધા? મજામાં? તો આજે દાખલા નંબર 53 ઉપર આપણે પહોંચી ગયા છીએ. નીચેની અભિવ્યક્તિમાં ક્રિયાઓ ઓળખી અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખવાનું છે. ચલો તો લખશું આપણે. પણ સૌથી પહેલાં તો અભિવ્યક્તિઓ જોઈ લઈએ આપણે. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં તમને આપેલું છે અભિવ્યક્તિ, આ એક્સ અને માઇનસ બે. તો ક્રિયા કઈ થાય? ક્રિયા એટલે શું? માની લો કે તમે રમતા હોય, તમે રમો છો, એ ક્રિયા છે. તમે ભણો છો, એ પણ એક ક્રિયા છે. તમે ખાઓ છો, એ પણ ક્રિયા છે. ખાવું, કૂદવું, રમવું, બેસવું, જવું, ફરવું, એ બધી ક્રિયાઓ છે. તો અહીંયા કઈ ક્રિયા છે? એક્સ માઇનસ બે એટલે ક્રિયા કઈ થાય? બાદબાકીની. ઠીક છે, આમાં આપણને બાદબાકીનું આપેલું છે. તો એની અભિવ્યક્તિ શું દર્શાવે છે? એટલે એના શબ્દોમાં જો તમારે લખવું હોય તો શું લખી શકીએ આપણે? કે એક્સમાંથી બે બાદ કરતા. રેડી? પછી બીજી અભિવ્યક્તિ એવી રીતના છે, 2x + 15. તો અહીંયા જો બે અભિવ્યક્તિ છે એટલે કે બે ક્રિયાઓ ભેગી થઈ છે, એક ગુણાકાર અને એક સરવાળો. ગુણાકાર એટલે અહીંયા 2 અને એક્સ, અને સરવાળો એટલે પ્લસની નિશાની તમને આપેલી છે. તો એની અભિવ્યક્તિ શું થશે? એક્સને 2 વડે ગુણી તેમાં 15 ઉમેરતા. બરોબર? પછી 2x - 15, તો એમાં ગુણાકાર અને બાદબાકીની ક્રિયા આપેલી છે. એક્સને 2 વડે ગુણી તેમાંથી 15 બાદ કરતા. પછી ત્યારબાદ એક્સના છેદમાં 17 એટલે કે ભાગાકારની ક્રિયા આપેલી છે. એક્સને 17 વડે ભાગતા, અને છેલ્લે 17x એટલે કે ગુણાકાર, કે એક્સને 17 વડે ગુણતા. ઠીક છે. હવે દાખલા નંબર 54 આપણને શું કહે છે? માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરી ચલ એક્સ અને 4 તથા 8ની અભિવ્યક્તિ લખો. દરેકમાં એક્સની હાજરી અનિવાર્ય છે. ચાલો, તો આપણે 8 અભિવ્યક્તિ લખવાની છે. 8, 4 અને એક્સ એટલે કે 8 અભિવ્યક્તિ નહીં પણ 8 અને 4નો ઉપયોગ કરીને, અને એમાં ચલ એક્સ પણ આવવો જોઈએ. તો આપણને 6 ખાલી જગ્યા આપેલી છે. રેડી? તો સૌથી પહેલાં લખી શકીએ આપણે 4x + 8, 4x - 8. ચાલો, એક્સ આવી ગયા બંનેમાં. ઠીક છે, પછી આપણે ઊંધું કરી 8ને પહેલાં લઈ લઈએ, 8x + 4 કરીએ. રેડી? હવે તમે 8x - 4 પણ લઈ શકો. ઠીક છે, આમાં અભિવ્યક્તિ ઘણી બધી થાય પણ આપણને અહીંયા શું આપેલું છે? 8x + 4. તમે પછી આની જગ્યાએ 8x - 4 પણ લઈ શકો. રેડી? પછી x·8 - 4, પછી x·8 + 4, x·4 + 8. જો ખાલી નિશાની બદલી બદલીને કરવાનું છે, બીજું આમાં કાંઈ નથી વિદ્યાર્થીઓ. ઠીક છે, ચાલો. રેડી? હવે જે દાખલો છે અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ, તો કે આપણે રોજિંદા જીવનમાં આપણે આનો ઉપયોગ કેવી રીતના કરી શકીએ? જેમ કે કોઈ આપણને પૂછે કે ભાઈ બ્રિજલની હાલની ઉંમર 1 વર્ષ હોય તો 10 વર્ષ પછી તેની ઉંમર શું થશે? તો હાલની ઉંમર 1 વર્ષ છે. ઓકે, આપણને ખબર નથી કે કેટલા વર્ષની છે બ્રિજલ. બ્રિજલ છોકરો છે કે છોકરી છે, હવે નામ તો બેમાં આવે, આપણને કંઈ ખબર નથી. બરાબર? તો મારે ખાલી શું જાણવાનું છે કે તે 10 વર્ષ પછી તેણીની ઉંમર શું થશે? જો અહીંયા ખબર પડી જાય કે બ્રિજલ છોકરી છે, તેણી આવ્યું ને, તો એક્સ હોય હાલની ઉંમર, તો 10 વર્ષ પછી તેની ઉંમર શું થાય? તો કે 10 વર્ષ પછી કીધું ને વિદ્યાર્થીઓ, એટલે સરવાળો થાય. બરાબર? એટલે કે x + 10 આવે જેવા. જો ફરીથી તમને સમજાવું, હાલની ઉંમર 1 વર્ષ છે એટલે કે હાલ તેની ઉંમર 1 વર્ષ છે. આપણને તો બધાને ખબર છે કે હવે કોઈની ઉંમર 1 વર્ષ ન હોય, પણ આ ધાયરા છે એક્સ, જ્યાં એક્સ છે ને કોઈ પણ સંખ્યા આવી શકે. ખાલી આપણે સૂત્ર શું બનાવવાનું છે કે 10 વર્ષ પછી તેની ઉંમર શું થાય? તો કે સિમ્પલ x + 10. માની લો કે એની ઉંમર આજે 30 વર્ષ છે, તો 10 વર્ષ પછી કેટલી ઉંમર થાય? તો કે 30 + 10 એટલે 40. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ. દાખલા નંબર 56, યતિનની હાલની ઉંમર 5 વર્ષ હોય તો 15 વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી હોય? લ્યો, આ પણ આવી ગયું, પહેલાં કીધું છે. ઓકે, એટલે કે ભૂતકાળમાં, તો માઇનસ આવે. તમે એ ઉંમર વટાવી ચૂક્યા છો. આજે તમે 10 વર્ષના છો તો 5 વર્ષ પહેલાં કેટલા વર્ષના હોય? 5 જ વર્ષના. તો 10 - 5 કરવા પડે ને. પછી હું તમને એમ કહું, તમારી ઉંમર 10 વર્ષ છે તો 2 વર્ષ પહેલાં ઉંમર કેટલી હોય? તો તમે મગજમાં ગુણાકાર કરો. ગુણાકાર કરો કે બાદબાકી કરો? બાદબાકી કરો. 10 - 2 એટલે કેટલા આવે? 8. રેડી? તો એવી રીતના આમાં પણ 5 વર્ષ હોય હાલની ઉંમર, તો 15 વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી થાય? તો કે 5 - 15. રેડી? ચાલો, પછી આપણે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે એવા વિધાનો આપેલા છે, જેને સામાન્ય ભાષામાં ફેરવવાના છે. પેન્સિલની કિંમત 1 રૂપિયા છે, સોરી, પેનની કિંમત 1 રૂપિયા છે, નહીં કે પેન્સિલની, પેનની કિંમત 1 રૂપિયા છે. તો પેન્સિલની કિંમત x·2 છે,
જોજો ખાસ, એક્સ રૂપિયા છે અને પેન્સિલની કિંમત એક્સના છેદમાં બે છે તો અડધી થશે, બરાબર. પેન્સિલની કિંમત પેનની કિંમત કરતાં અડધી થાય. જો માની લો કે પેનની કિંમત 10 રૂપિયા છે તો પેન્સિલની કિંમત કેટલી થાય? 10ના છેદમાં 2 તો છેદ ઉડે 2 5 10, તો આ પેનની કિંમત 10 થઈ ત્યારે પેન્સિલની કિંમત કેટલી થાય? 5 થાય. તો ઓટોમેટિક ખબર પડી જાય કે 5 છે એ 10ના અડધા છે. તો અહીં પેન્સિલની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે? અડધી. હાલો હવે આપણે ક્રિકેટની દુનિયામાં આવી જઈએ. સચિનનો ક્રિકેટ મેચમાં સ્કોર 100 રન છે અને સૌરવનો સ્કોર 100-15 રન છે. વારે વાહ, શું વાત છે. તો જો હવે આમાં શું કહે છે આપણને કે સચિન છે બરાબર એ એક મેચમાં 100 રન બનાવ્યા, જ્યારે સૌરવ છે, સૌરવ પણ ક્રિકેટર છે, સૌરવ ગાંગુલી જેનું ઉપનામ છે દાદા, ઓકે. તો આમાં શું કહેવા માંગે છે કે સૌરવનો સ્કોર છે સચિન કરતાં 15 ઓછો છે. જો અહીંયા આપણે કીધું છે ને 100-15 એટલા માટે. રેડી? ચાલો. વર્ગ 5માં n વિદ્યાર્થીઓ છે અને વર્ગ 6માં n+10 વિદ્યાર્થીઓ છે. જો આમાં તો દેખી રીતના ખબર પડી જાય કે આ વર્ગ 5માં n વિદ્યાર્થીઓ છે અને વર્ગ 6માં n+10 વિદ્યાર્થીઓ છે. તો ધોરણ 6માં ધોરણ 5 કરતાં 10 વિદ્યાર્થીઓ વધારે છે. રેડી? પ્લસ આવે એટલે ખબર પડી જાય ને કે વધારે છે. પછી રોહિતની ઉંમર 20 વર્ષ છે. ચાલો રોહિત પાછો આવી ગયો. રોહિત એટલે રોહિત શર્મા અને હાર્દિક એટલે કે હાર્દિક પંડ્યા, ઓકે, ક્રિકેટના બે મહાન બેટ્સમેન. તો એકની ઉંમર 20 વર્ષ છે અને એકની ઉંમર 2y છે. જો 2y એટલે શું? 2×y. તો દેખીતી રીતના ખબર પડી જાય કે હાર્દિકની ઉંમર છે રોહિતની ઉંમર કરતાં 2 ગણી છે. રેડી? ચાલો. પછી છે 58મો દાખલો કે x+5=15 એ સમીકરણ છે. તો કે સાચી વાત છે વિદ્યાર્થીઓ, સમીકરણ એટલે કે શું? જેમાં બરાબરની નિશાની આપેલી હોય, ઓકે, બરાબરની નિશાનીનો ઉપયોગ કરીને સમીકરણ બનાવવામાં આવે છે. નીચેના પૈકી કયા સમીકરણો છે તે હા કે નામાં લખો અને હા હોય તો ચલ પણ લખો. જો આટલે આપણે બે વસ્તુ કરવાની છે કે આમાંથી સમીકરણો ગોતવાના છે, ઓકે, અને જો સમીકરણો હોય તો તેમાં તમારે ચલની કિંમત પણ લખવાની છે. તો પહેલાં સમીકરણ એટલે શું વિદ્યાર્થીઓ એ પહેલાં જોઈ લઈએ આપણે અહીંયા. તો કે જો આપણને અહીંયા શું આપેલું હતું? x+5=15. તો જો એમાં ચલ આવી ગયો અને બરાબરની નિશાની પણ આવી ગઈ, તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપેલી રકમમાં ચલ પણ હોય અને બરાબરની નિશાની આપેલી હોય તો એ સમીકરણનું ઉદાહરણ છે. રેડી? તો પહેલો જ દાખલો જોઈએ આપણે, n-5=10. તો ચાલો આમાં ચલ આવ્યા, આવ્યા ને, ચલ ક્યાં ગયા? એન. તો ચલ એન છે અને બરાબરની નિશાની આવી, તો કે હા એ પણ આવી ગઈ. હા, તો બસ થઈ ગયું આ સમીકરણનું ઉદાહરણ. તો ચાલો હા લખશું. હવે ખાલી હા નહીં લખીએ, આપણને સૂચનામાં કીધું છે જો સમીકરણ હોય તો એનો ચલ પણ લખવો પડે. તો ચલ શું થશે આનું? એન. ઓકે, ચાલો. પછી જોઈએ બીજો દાખલો, x-5>10. જો આમાં ચલ આપેલો છે પણ બરાબરની નિશાની ક્યાં નથી આપેલી એટલે ના આવશે. ચાલો ના આવે એટલે પછી તો કાંઈ કરવાનું જ ન આવે. આગળ વધી ત્રીજો દાખલો. હવે એમાં જો બધી નિશાની આપેલી છે, બરાબરની નિશાની પણ આપેલી છે પણ ચલ જ નથી આપેલો એટલે ના. ચોથો દાખલો, 2y-1=5. તો એમાં ચલ આપેલો છે, સાચી વાત છે, ચલ આપેલો છે, બરાબરની નિશાની આપેલી છે, તો કે હા વિદ્યાર્થીઓ બરાબરની નિશાની પણ આપેલી છે, તો એટલા માટે આ રકમ છે એ સમીકરણવાળી રકમ છે. તો આ સમીકરણ છે, તો સાચી વાત છે, તો ચલ પણ લખો. ચાલો, તો ચલ શું થશે? વાય. રેડી? ચાલો આવડી જાય દાખલા નંબર 1 થી લઈને દાખલા નંબર 12 સુધી. ઓકે, ચાલો. હવે એમાં છે ને એક દાખલો તમને નહીં સમજાય, એ છે આવડો દાખલા નંબર 12, -3-5=8x/5. જો આ સમીકરણ છે એવું, જો એમાં ચલ આવ્યો, ભલે આ પેલી બાજુ નથી આવ્યો ડાબી બાજુ, પણ જમણી બાજુ આવ્યો છે એટલા માટે આપણે આને કહી શકશું સમીકરણ. તો સમીકરણ છે તો એનો ચલ શું થાય? ચલ એટલે મેં કીધું હતું ABCDના આલ્ફાબેટ્સ. રેડી? તો x. દાખલા નંબર 60, કે કોઈ પણ સમીકરણ ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સંતોષાય છે. સાચી વાત છે. જો હવે આ વિધાન શું કહેવા માંગે છે, કોઈ પણ સમીકરણ આપેલું હોય તેમાં ચલની કોઈ ચોક્કસ કિંમત નક્કી કરેલી હોય, જેમ કે આ સમીકરણ છે 6x+9=-5, તો આમાં જે એક્સની કિંમત હોય ને એ ચોક્કસ નક્કી કરેલી હોય કે એક્સ બરાબર આટલા જ મૂકવા, એમાં તમે ગમે તેટલા ન મૂકી શકો, બરાબર. દરેક સમીકરણમાં નીચેના પૈકી કઈ નિશાની હોય છે? તો મેં તમને હમણાં કહ્યું હતું બરાબરની નિશાની,
રેડી, પછી ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી હોવી એ સમીકરણ માટે અનિવાર્ય શરત છે. તો કે હા, ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત સરખી હોવી એ સમીકરણ માટે અનિવાર્ય બાબત છે. ચાલો રેડી, હવે આપેલ કોષ્ટકનો ઉપયોગ કરી વાયના છેદમાં 4 = 2 નો ઉકેલ શોધો. ઓકે ચાલો, તો આપણે આનો ઉકેલ શોધીશું. ઠીક છે,